નમસ્કાર, ફરીથી એક વખત આપણે કૌશલ વિદ્યાલયના બીજા વિદ્યાર્થી સાથે મુલાકાત કરી રહ્યા છીએ, જે ટોપ રેન્કિંગ 12th સાયન્સમાં આવ્યા છે, જેમનું નામ છે ઋત્વિક જાદવાણી. ઋત્વિક, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આપ ખૂબ સરસ માર્ક લાવીને આપની શાળાનું નામ રોશન કર્યું છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન. તો આપનો એક્સપિરિયન્સ જણાવો અમારા દર્શક મિત્રોને. પહેલાં તો હું આભાર માનું છું કૌશલ વિદ્યા ભવનનો, કે એના લીધેથી મને બી ગ્રુપમાં હોવા છતાં પણ, નીટ જેવી એક્ઝામ હોવા છતાં, ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ એવર ગ્રેડ આવી ગયો છે. પહેલાં તો કૌશલ વિદ્યા ભવનમાં બધા જ સબ્જેક્ટમાં સારું ભણાવતા હતા, અને શાળાનો સમય તો સવારથી તે 5 વાગ્યા સુધી હતો, એટલે ફૂલ ડે હોય, એટલે શાળામાં જ બધા સબ્જેક્ટનું રિવિઝન થઈ જતું હતું, અને ઘરે જયા બાદ પછી સાંજે મિનિમમ 1 વાગ્યા સુધી તો રીડિંગ કરતો જ હતો, એટલે રોજનું રોજ જ રીડિંગ થઈ જતું, એટલે નેક્સ્ટ દિવસે કંઈ પ્રોબ્લેમ નહીં આવતો હતો. અને વીકલી એક્ઝામ હોય તો વીકલી એક્ઝામમાં પણ ટાઈમ ટુ ટાઈમ સોલ્વ કરતો, એટલે એમાં પણ સારા માર્ક્સ આવી જતા હતા. તો આ દરમિયાન તમે ટીવીને કેટલું પ્રાધાન્ય આપ્યું છે, મોબાઈલને કેટલું પ્રાધાન્ય આપ્યું છે? ટીવીમાં તો રોજ 1/2 કલાક જોતો એમ. અચ્છા, ઓકે. અને ફોનમાં પણ ક્યારેક, બહુ નહીં પણ ક્યારેક યુઝ કરતો હતો એમ. ઓકે. અને એ પણ ભણવાને લગતું સર્ચ કરીને. જી, તો તમે અમારા જે અત્યારે જે યંગ જનરેશન છે, જે યંગ છોકરાઓ અત્યારે ભણી રહ્યા છે, એ લોકોને શું સંદેશો આપશો? પહેલાં તો હું એમને જ કહીશ કે એક્ઝામ ગમે એવી હોય ડરવાનું નહીં, અને એવું નથી કે નીટ જેવી એક્ઝામ છે એટલે ગુજરાત બોર્ડને મહત્વ નહીં આપવાનું. ગુજરાત બોર્ડ જ મેઇન છે, એટલે એમાં પણ મહેનત કરીને તો જ તે નીટમાં આગળ જઈશું, નહીતર નીટમાં પણ કોઈ માર્ક્સ આવવાનો ચાન્સ નથી. અને બધી જ એક્ઝામને મહત્વ આપો, અને ફોન ટીવી એનાથી દૂર રહો 2 વર્ષ. જી, ખૂબ જ સરસ. નીટની તમે એક્ઝામ આપી છે, એનું રિઝલ્ટ આઈ થિંક આવવાનું છે, તો તમને શું લાગે છે એમાં તમે કેટલા આગળ જશો? નીટમાં 500 ઉપમારે માર્ક્સ થઈ ગયા છે એમ, અને તમને બધા જાણો છે એમ, ગુજરાત બોર્ડના તો કોઈ માર્ક્સ ગણાવવાના નથી MBBSમાં એડમિશન માટે. જી, એટલે નીટના આધારે જ એડમિશન થવાનું છે, એટલે નીટમાં પણ સારો સ્કોર તો થઈ ગયો છે એમ. જી, ગવર્નમેન્ટમાં કદાચ લાગી જશે એમ. ઓકે, સપોઝ તમને અહીંયા એડમિશન નથી મળતું, તો તમારો બહાર ભણવા જવાનો કોઈ વિચાર ખરો? નહીં, એમ ગુજરાત કે ઇન્ડિયામાં જ તે એડમિશન નહીં. ઓકે, ખૂબ જ સરસ, થેન્ક યુ. જી, તમે ખૂબ જ આગળ વધો એવી અમારી શુભકામના છે. હવે આગળ તમારો શું કરવાનો વિચાર છે? આગળ તો MBBS માં જ જવું છે. ઓકે, ખૂબ સરસ સરસ MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરો એવી બી શુભકામના છે. અમારી સાથે તેમના પિતાશ્રી ઉપસ્થિત છે. સાહેબ, આપનું નામ? ભરતભાઈ. ઓકે, આપ શું કરો છો? હું એમ્બ્રોઇડરી મશીન ચલાવું છું. જી, આપના જે બાળકે આ સરસ, મીન્સ કે ઋત્વિક, કે આટલા સરસ માર્ક મેળવ્યા છે, તો આપ કેવી લાગણી અનુભવ કરો છો? ફૂલ આનંદની લાગણી અનુભવીએ છે. જી, ઓકે. તમારી એવી ઈચ્છા ખરી કે જો કે વધુ આગળ ભણે, આગળ કંઈક નવું કંઈક કરે? એના રીતે તૈયાર જ છે, એટલે એની રીતે આગળ ભણ્યા જ કરશે. અચ્છા, એટલે તમારો સપોર્ટ સંપૂર્ણ છે? હા, સપોર્ટ પૂરો. ખૂબ સરસ. આવી રીતે જો પેરેન્ટ્સ પણ જો બાળકોને ખૂબ જ સરસ મહેનત કરાવે, તો બાળકોનું રિઝલ્ટ ચોક્કસપણે સારું આવી શકે છે. આપણો એક દીકરો કઈ MBBS માં છે? જી, આગળના વર્ષે કૌશલમાં છે ને, તે અત્યારે બીજે મેડિકલમાં MBBS નો બીજા વર્ષમાં સ્ટડી કરે છે. અચ્છા, અહીંયા કરે છે સ્ટડી? નહીં, અમદાવાદ બીજે મેડિકલ. ખૂબ જ સરસ. મતલબ આપણે બધા જ આપણા દીકરા દીકરીઓને આપણે MBBS જ કરાવવું છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ. ફરીથી આપણે મળીશું. ક્યાં સુધી રજા આપશો?